બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસાવી આગાહી કરી છે. તો ભારતમાં સામાન્ય સમય અનુસાર 1 જૂન અગાઉ ચોમાસું શરૂ થવાની સંભાવના છે, જ્યારે કેરળમાં આ વર્ષે ચોમાસું વહેલું આવશે. કેરળમાં તારીખ 26 અથવા તો 27 મેથી ચોમાસાની શરૂઆત થશે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં તારીખ 14 અથવા તો 15 જૂનથી ચોમાસાની શરૂઆત થશે. નોંધનીય છે કે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ વલસાડથી થશે, ત્યારબાદ રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે. જોકે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સારું રહેવાની આશા છે. કે ભારત દેશની અંદર નોર્મલ તારીખ કરતા ચોમાસાની શરૂઆત 3-4 દિવસ વહેલી થાય તેવી શક્યતાઓ છે, પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર એની નોર્મલ તારીખે ચોમાસું આવે તેવું એક અનુમાન છે. વચ્ચે એ વહેલું ચોમાસું આવવા પાછળનું મેઇન કારણ છે કે આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને બંગાળની ખાડી સહિતના દરિયાઈ ભાગો છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે, જેને કારણે ચોમાસું છે તે વહેલું આવી રહ્યું છે. ખાસ કરીને નોર્મલ તારીખ કરતા કેરળની અંદર 3-4 દિવસ ચોમાસું વહેલું આવે અને ત્યાંથી ધીમે ધીમે ઝડપથી આગળ વધશે. એ નોર્મલ રીતે 3 દિવસ ચોમાસું છે એ આગળ ચાલતું જશે. મહારાષ્ટ્રના મુંબઈ સુધી આ ચોમાસું છે એ નોર્મલ તારીખ કરતા 3 દિવસ વહેલું ચાલશે અને મુંબઈ સુધી ચોમાસું છે તે વહેલું રહેશે. પણ એક વખત એવું પણ બનશે કે ચોમાસું મુંબઈ સુધી પહોંચશે, પછી એક વખત ત્યાં સ્થિર થઈ જશે. યોગ્ય હવામાન ન મળવાને કારણે ચોમાસું આગળ નહીં વધી શકે અને મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે. એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનું જે પ્રવેશ કરે છે, જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે જે નૈઋત્યના ચોમાસાનો મુખદ્વાર કહેવામાં આવે છે, ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે, એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે અને ચોમાસું છે એ લગભગ 14 અથવા તો 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવું એક અનુમાન છે.